કેમ છો ધુરંધર બાળકો? મજામાં ને? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ડાયામેગ્નેટિક પદાર્થો, ફેરોમેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો. આ બધા પદાર્થોને આપણે અલગ પાડીએ છીએ ચુંબકીય સસેપ્ટિબિલિટીના આધારે. અને ચુંબકીય સસેપ્ટિબિલિટી કયા પદાર્થ માટે કઈ હશે એની આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે વાત કરી હતી. હવે ખરેખર આ ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય શું કામે ડાયામેગ્નેટિક પદાર્થો માટે ઋણ છે અને ખૂબ જ નાનું છે, એ બધી ચર્ચા આપણે એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, એટલે કે આજના લેક્ચરમાં કરશું. તો આજે આપણે શરૂઆત કરશું સૌથી પહેલાં ડાયામેગ્નેટિક પદાર્થોથી, બરાબર. હવે ડાયામેગ્નેટિક પદાર્થો ખૂબ જ ડાયા છે, બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થો, હવે ડાયામેગ્નેટિક પદાર્થો જે ડાયામેગ્નેટિઝમનો ગુણધર્મ ધરાવે છે એ પદાર્થો કોને કહેવાશે? હવે સૌથી પહેલાં તો આપણે ચર્ચા એ કરવાની રહીએ કે કોઈ પણ અણુની વાત કરીએ, એક અણુની. હવે એ કોઈ પણ એક અણુ છે એની પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું કામે હશે પહેલાં તો એની ચર્ચા કરીએ. તો કે ધારો કે કોઈ એક અણુ છે, એ અણુનું આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ ધારો કે ઇલેક્ટ્રોન છે, એ પરિભ્રમણ કરે છે આ રીતે. હવે પરિભ્રમણ કરે છે એટલે એકમ સમયમાં એ આ લૂપમાંથી પસાર થતો હશે અને આ એક બંધ ગાળો થઈ ગયો, લૂપ થઈ ગઈ. અને વિદ્યુત પ્રવાહધારિત લૂપ, વિદ્યુત પ્રવાહધારિત લૂપ ગજિયા ચુંબક તરીકે વર્તે, એને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય. તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે આ રીતે જો એમાંથી પ્રવાહ વહેતો હોય તો આપણે શું કરતા હતા, પ્રવાહની દિશામાં હાથ વાળતા હતા અને અંગૂઠો આપણને જવાબ આપતો હતો આ ડાયપોલ મોમેન્ટનો, એટલે કે ઉત્તર આ તરફ છે, દક્ષિણ આ તરફ છે. યાદ આવતા હે? અંગૂઠો વાળો આપણે આ ફિંગર્સ કર્લ કરવાની, આંગળીઓ વાળવાની, પ્રવાહની દિશામાં અંગૂઠો આપશે ડાયપોલ મોમેન્ટની દિશા. એવી જ રીતે અહીંયા એક અણુમાં એક ઇલેક્ટ્રોન છે, ઘણા બધા ઇલેક્ટ્રોન આપણે ચર્ચા કરીએ છીએ એક જ ઇલેક્ટ્રોનની. તો ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગતિ કરે છે, તો પ્રવાહની દિશા કઈ થશે? તો કે પ્રવાહની દિશા એનાથી વિરુદ્ધ, રૈવાજિક પ્રવાહ આવું કંઈક આવી ગયું. તો પ્રવાહની દિશા છે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની દિશાથી વિરુદ્ધ હશે. તો ધારો કે તમે આ રીતે હાથ વાળશો પ્રવાહની દિશામાં તો તમને ડાયપોલ મોમેન્ટ બોર્ડની બહાર આવે છે એવું મળે છે, બરાબર. તો એનો મતલબ આ ઇલેક્ટ્રોન છે એના લીધે તમને કંઈક ડાયપોલ મોમેન્ટ મળશે. હવે મેં તમને કીધું એમ કે એક અણુમાં એક જ ઇલેક્ટ્રોન તો નહીં હોય, ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. હવે ધારો કે આ ઘણા બધા ઇલેક્ટ્રોન છે એ ઘણા બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હોય એવું જરૂરી નથી. ધારો કે બીજો કોઈ ઇલેક્ટ્રોન છે એ આનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એના પ્રવાહની દિશા સીધી થઈ જશે. એનો મતલબ આ રીતે જેમાં ઇલેક્ટ્રોન છે એ જ પ્રમાણે, ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરે તો પ્રવાહ સમઘડી. તો એના માટે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવશે? ધારો કે બીજા ઇલેક્ટ્રોન માટે પ્રવાહ સમઘડી છે તો એના માટે ડાયપોલ મોમેન્ટ અંદર આવશે. આ ઇલેક્ટ્રોન માટે ડાયપોલ મોમેન્ટ બહાર આવે છે તો બે ડાયપોલ મોમેન્ટ એકબીજાની અસર શું કરી નાખે છે, કેન્સલ કરી નાખે છે. તો બંધારણની વાત કરીએ તો બંધારણમાં આપણે 1:2 બંધારણ લખીએ છીએ. તો કેમેસ્ટ્રી એવું જે મને બહુ આવડતું નથી, બરાબર, પણ અત્યારે આપણે ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ છીએ, ખૂબ જ સૂક્ષ્મ આણ્વિક કક્ષાએ એમાં ઇલેક્ટ્રોનમાં શું થાય છે એની વાત કરીએ છીએ આપણે. તો આવા અણુઓ છે, બરાબર, આવા તત્વો છે, એ તત્વોમાં તમને નેટ ડાયપોલ મોમેન્ટ એક અણુ માટે મળશે નહીં. એનો મતલબ પ્રત્યેક અણુના લીધે કંઈક ડાયપોલ મોમેન્ટ છે પણ આ અણુમાં રહેલા ઘણા બધા ઇલેક્ટ્રોન એકબીજાની ડાયપોલ મોમેન્ટની અસર શું કરે છે, નાબૂદ. એનો મતલબ ટોટલ નેટ ડાયપોલ મોમેન્ટ એક અણુ માટે કેટલી છે, ઝીરો. તો નેટ ડાયપોલ મોમેન્ટ જે અણુ માટે શૂન્ય હોય, નેટ ડાયપોલ મોમેન્ટ શું હોય, શૂન્ય હોય,
એવા તત્વોને કહેવાશે ડાયામેગ્નેટિક પદાર્થો. એવા પદાર્થોને શું કહેવાશે? ડાયામેગ્નેટિક પદાર્થો, જેની પાસે અત્યારે આપણે ખાલી કોની વાત કરીએ છીએ, એક જ અણુની. તો એના માટે આણ્વિક ડાયપોલ મોમેન્ટ, આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો કે આણ્વિક ડાયપોલ મોમેન્ટ એના માટે હોય શૂન્ય. એક એક ઇલેક્ટ્રોનના લીધે ડાયપોલ મોમેન્ટ છે, પણ થાય છે શું, એવી જોડ રચાય છે કે જ્યાં ડાયપોલ મોમેન્ટ જોડમાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો કુલ સરવાળો કરશો, ધારો કે આઠ ઇલેક્ટ્રોન છે, આઠે આઠનો સરવાળો કરશો તો જવાબ થઈ જશે ડાયપોલ મોમેન્ટનો શૂન્ય. તો જે પદાર્થો માટે, જે તત્વો માટે આવી રીતે આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, એવા પદાર્થોને કહેવાશે ડાયમેગ્નેટિક પદાર્થો. એવા પદાર્થોને શું કહેવાશે? ડાયમેગ્નેટિક પદાર્થો. હવે આ ડાયમેગ્નેટિક પદાર્થો છે એમાં તમે વાત કરો તો કે ઘણા બધા અણુઓ છે, ઘણા બધા અણુઓ છે. તો કે અહીંયા એક અણુ છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવા ઘણા બધા અણુઓ છે. પણ એક એકની વાત કરો તો એક એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? શૂન્ય. એક એકની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? તો કે ઝીરો છે, બરોબર. હવે જો આવા કોઈ પદાર્થને, એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થને, આજે એનો ગુણધર્મ છે ને કે જેમાં આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે, એટલે કે નેટ ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે, એવા પદાર્થના ગુણધર્મને કહેવાશે ડાયામેગ્નેટિઝમ, અને એવા પદાર્થોને કહેવાશે ડાયામેગ્નેટિક પદાર્થો. હવે જો આપણે આવા કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકીએ, એનો મતલબ અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડીએ. હવે કોઈ પણ પદાર્થ હોય એમાં આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય? તો આપણને ખબર છે કે જો એમાં ડાયપોલ હોય ને અસ્તવ્યસ્ત દિશામાં, તો એ બધી કઈ દિશામાં ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો જો કોઈ અણુ પાસે નેટ ડાયપોલ મોમેન્ટ હશે તો પેલી વસ્તુ શું થશે? તો કે આણ્વિક ડાયપોલ, આણ્વિક ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. હવે પેલી વસ્તુ આ થઈ, તો પેલું ચુંબકીય ક્ષેત્ર કોના લીધે હશે? તો કે પેલા શું હતું, એક પદાર્થ હતો જેમાં નેટ ડાયપોલ મોમેન્ટ ઝીરો હતી, કારણ કે બધા એકબીજાની અસર શું કરતા હતા? નાબૂદ, બરોબર. તો જેવી આ ગોઠવાઈ ગઈ એક જ દિશામાં, અત્યારે આપણે જનરલ વાત કરીએ છીએ, અત્યારે આપણે ડાયામેગ્નેટિક પદાર્થની વાત નથી કરતા. સામાન્ય કોઈ પણ પદાર્થને જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એની સાથે, એની ચર્ચા કરીએ છીએ. તો કે આ આપણે એક અણુની વાત કરીએ, આ બીજો અણુ, ત્રીજો અણુ, ચોથો અણુ, પાંચમો અણુ, છઠ્ઠો અણુ. તો આવા જેટલા અણુ હશે જેની પાસે કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ હશે, તો એ બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. શું કામે? તો કે એને ટોર્ક લાગે. તમને યાદ હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર શું લાગે? ટોર્ક લાગે. અને ટોર્ક લાગે તો એ અમુક ખૂણે થીટા હોય તો એ સંતુલિત ક્યારે કહેવાય? જ્યારે એમ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? ઝીરો. યાદ આવતા હે ને, ટોર્ક ઇક્વલ્સ ટુ એમ બી સાઇન થીટા. જ્યારે ખૂણો શૂન્ય થશે ત્યારે સાઇન ઝીરો ઝીરો, એટલે ટોર્ક લાગતું બંધ થઈ જશે. તો જ્યારે બધી સમાન દિશામાં ગોઠવાઈ જાય ચુંબકીય ક્ષેત્રના, ત્યારે જ ટોર્ક શૂન્ય થશે, તો જ એને આપણે સંતુલિત અવસ્થા કહેતા હતા. તો અહીંયા પેલી વસ્તુ શું થશે? તો કે જેટલા અણુઓ પાસે આણ્વિક ડાયપોલ હશે એ બધી કઈ દિશામાં ગોઠવાશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. પહેલી વસ્તુ આ થશે. અને બીજી વસ્તુ થશે, લેન્ઝનો નિયમ અહીંયા આવશે. લેન્ઝનો નિયમ આવશે. લેન્ઝનો નિયમ શું આવશે? તો કે અહીંયા જે આપણી પાસે પદાર્થ છે એમાં ડાયપોલ મોમેન્ટનું પ્રેરણ થશે. શું થશે? ડાયપોલ મોમેન્ટનું પ્રેરણ થશે. હવે લેન્ઝનો નિયમ શું કહે છે? તો કે પ્રેરણ એ રીતે થવું જોઈએ કે એના ઉદ્ગમના કારણનો વિરોધ કરે. લેન્ઝનો નિયમ શું કહે છે? એના ઉદ્ગમના જ કારણનો વિરોધ કરશે. તો અહીંયા આ પદાર્થમાં તમને પ્રેરિત ડાયપોલ જોવા મળશે, અને એ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે ને એની દિશા
बाह्य चुंबकीय क्षेत्रनी दिशानी विरुद्ध हशे। ई बाह्य चुंबकीय क्षेत्रनी दिशानी विरुद्ध हशे। तो बीजू शू थशे तो के प्रेरित डायपोल जोवा मळशे। प्रेरित डायपोल बाह्य चुंबकीय क्षेत्रनी विरुद्ध दिशा में प्रेरशे। शू थशे? विरुद्ध दिशा में प्रेरशे। हवे आ जे प्रेरित डायपोल हशे ने, ई प्रेरित डायपोल नुं मूल्य, डायपोल मोमेंट नुं मूल्य खूब ज नानुं हशे। आ केवुं हशे? आ मूल्य हशे खूब ज नानुं। एटला माटे थईने ज्यारे ज्यारे आपणे वात करशुं ने ત્યારે આની અસરને આપણે અવગણશું કે જે પ્રેરિત ડાયપોલ આપણને મળે છે જેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હશે એનો વિરોધ કરશે, કારણ કે લેન્ઝનો નિયમ એવું કહે છે કે એના ઉદ્ગમનો જ વિરોધ કરવો જોઈએ, અને લેન્ઝનો નિયમ આપણે ભણી ગયા છીએ ડિટેલમાં, બરોબર? તો અહીંયા આપણે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે ને એની અસરને અવગણશું, પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ ને ડાયામેગ્નેટિક પદાર્થોમાં એમાં આ જ વસ્તુ હીરો બનશે, આનું કંઈ કામ જ નથી। શું કામે? તો કે આપણે ડાયામેગ્નેટિક પદાર્થ કોને કીધા? તો કે જેની આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેવી હોય? શૂન્ય હોય। એનો મતલબ અહીંયા જે મેં આ આડાઉડા એરો બતાવ્યા છે ને એ ખરેખર કંઈ હશે જ નહીં। શું કામે? તો કે પ્રત્યેક અણુની ડાયપોલ મોમેન્ટ શું હશે? ઝીરો। પ્રત્યેક ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ હશે, પણ એક અણુના બધા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તો ટોટલ થઈ જાય ઝીરો। એનો મતલબ જો તમે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકો તો આ વસ્તુ તો થશે જ નહીં। પહેલી વસ્તુ શું કહે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકો ને તો આણ્વિક ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, પણ એના માટે આણ્વિક ડાયપોલ હોવી તો જોઈએ ને। આણ્વિક ડાયપોલ મોમેન્ટ તો ઝીરો છે, એનો મતલબ આ વસ્તુ તો થશે જ નહીં। તો જ્યારે તમે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો શું થશે? આ બીજી વસ્તુ થશે, પ્રેરિત ડાયપોલ તમને જોવા મળશે। હવે મેં તમને પહેલા જ કીધું કે પ્રેરિત ડાયપોલ છે એનું મૂલ્ય કેવું છે? ખૂબ જ નાનું છે। પ્રેરિત ડાયપોલનું મૂલ્ય કેવું છે? ખૂબ જ નાનું છે। અને એ કઈ દિશામાં ગોઠવાશે? તો કે પ્રેરિત ડાયપોલ ગોઠવાશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં। તો જો અહીંયા ખૂબ જ નાની નાની હું ડાયપોલ મોમેન્ટ દર્શાવું છું, અને એ કઈ દિશામાં હશે? તો કે બાહ્ય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં। બાહ્ય આજે આપણે બાહ્ય મોમેન્ટ લાગુ પાડી છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, એનાથી કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં। આ ગોઠવણ તો થશે જ નહીં। શું કામે? તો કે ડાયામેગ્નેટિક પદાર્થો આપણે એવાને જ કીધા જેની આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? ઝીરો। તો એક દિશામાં ગોઠવાવાળું પ્રકરણ તો આવશે જ નહીં। હવે શું આવશે? તો કે પ્રેરિત ડાયપોલ આવશે લેન્ઝના નિયમને મુજબ। તો ઈ કઈ દિશામાં આવશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અથવા બાહ્ય મોમેન્ટની વિરુદ્ધ દિશામાં। તો આ પ્રેરિત અથવા આ પ્રેરણ ક્યારે થાય? પ્રેરણને આપણે શું કહેતા હતા? એમ। તો એમ બરાબર આપણે શું લખતા હતા? ચી ઇન્ટુ એચ, જ્યાં એચ આપણે બાહ્ય તીવ્રતાને કહેતા હતા, યાદ આવતા હે? લાસ્ટ લેક્ચરમાં આની જ ચર્ચા કરી હતી આપણે। તો આ શું થાય? એમ બરાબર ચી ઇન્ટુ એચ। હવે આ પ્રેરણ છે એ ખૂબ જ નાનું છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કદાચ ધારો કે આપણે 1 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લઈએ, તો અંદર તમને એમનું મૂલ્ય મળશે। થોડીક જગ્યા કરી નાખું, બરોબર? વસ્તુ સમજતા જાજો, સમજશો તો બહુ જ મજા આવશે આ ટોપિકમાં, બરોબર? પછી તમે લીથામાં કે ટેક્સ્ટબુકમાં વાંચશો તો તમને બહુ સહેલાઈથી એક એક લાઇન સમજાઈ જશે કે એ વસ્તુ કેવા શું માગે છે, બરોબર? તો અહીંયા આપણે શું કીધું? તો કે જ્યારે આપણે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું અથવા બાહ્ય ડાયપોલ મોમેન્ટની અસર હેઠળ મૂક્યું આપણે, તો એમાં જે ડાયપોલ મોમેન્ટનું પ્રેરણ થયું એ પ્રેરણ બાહ્યની વિરુદ્ધ દિશામાં થયું। હવે પ્રેરિત છે, પ્રેરિત આપણને મોમેન્ટ જે મળે છે એનું મૂલ્ય કેવું મળશે તમને? તો કે જો તમે એચને ધન લેતા હોય, એચ છે ધારો કે અહીંયા એચનું મૂલ્ય ધન છે,
હવે ડાયપોલ મોમેન્ટ છે એ તો સદિશ રાશિ છે, હા કે ના, અને આ તો એક અચળાંક છે જેને કોઈ દિશા હોય નહીં. તો એમની દિશા અને એચની દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. એનો મતલબ જો તમે અહીંયા એક એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લેશો એચની કિંમત, તો એમ તમને મળશે 10^-3 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ, અને ઈ એ પાછું કેવું ઋણ, કારણ કે દિશા કઈ છે વિરુદ્ધ. બાહ્યને જો તમે ધન લેતા હોય તો પ્રેરિતને તમારે ફરજિયાત કેવી લેવી પડે, ઋણ જ લેવી પડે. હવે પ્રેરિતનો જવાબ ઋણ આવે છે જો તમે એક એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સનો જવાબ માઇનસ જોતો હોય, ઋણ જોતો હોય, તો એનો મતલબ શું ઋણ હોવું જોઈએ, તો કે ચી એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોવી જોઈએ. એનો મતલબ આપણને ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી મળશે, ખૂબ જ નાની અને ઋણ. હવે સમજાણું શું કામે ઋણ મળે છે અને ખૂબ જ નાની છે. ઋણ મળે છે એનું કારણ છે કે એમાં આણ્વિક ડાયપોલ તો છે જ નહીં, આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે એ કઈ દિશામાં છે, તો કે પ્રેરણ થશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અથવા તીવ્રતાની વિરુદ્ધ દિશામાં. એટલા માટે થઈને તમને ચી એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ મળશે અને ખૂબ જ નાનું મળશે, બરોબર. અને એની રેન્જ શું હોય, તો કે -10^-3 આ એકમ આના માટે નથી હો, ચીનું મૂલ્ય તો આપણે એમના મૂલ્યની વાત કરતા હતા, ચી તો એકમ રહિત છે. 10^-3 થી -10^-9 રેન્જની હોય છે. જો તમે ખૂબ જ કિંમત નાની છે આની, બરોબર, તો તમે જોઈ શકો છો એમ સુકામે ચી ઋણ મળે છે અને ખૂબ જ નાનું મળે છે, કારણ કે આ જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે એ પ્રેરિત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય હંમેશા કેવું હોય છે, ખૂબ જ નાનું. એ ડાયામેગ્નેટિક પદાર્થો માટે પણ ખૂબ જ નાનું હશે, પેરા માટે પણ અને ફેરો માટે પણ, હમણાં જોશું આગળ આપણે, પણ એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. પણ જ્યારે આ પિક્ચરમાં જ નથી તો આ નાનું મૂલ્ય છે એને પણ આપણે ધ્યાનમાં લેવું પડે, બરોબર. જો આ કંઈક કિંમત હોત તો એની સાપેક્ષે આપણે આને અવગણી નાખત, એવું આપણે કરશું પેરામેગ્નેટિકમાં. પણ અત્યારે આણ્વિક ડાયપોલ હાજર જ નથી, એટલા માટે થઈને આપણને પ્રેરિત ડાયપોલ મોમેન્ટને પણ ધ્યાનમાં લેવી પડે, બરોબર. તો આ વસ્તુ નોટ કરી લ્યો, સમજી લ્યો, બોર્ડ થોડુંક ખરાબ થઈ ગયું છે, હું સાફ કરી નાખું, બરોબર. પછી પાછું આપણે ડાયામેગ્નેટિક પદાર્થની જ વાત કરશું. તો આપણે વાત કરી ડાયામેગ્નેટિક પદાર્થોની, અને એમાં આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે એવી આપણે વાત કરી. પછી આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે એની ચર્ચા કરી આપણે. હવે એના ગુણધર્મો જોઈ લઈએ, તો સૌથી પહેલાં તો કે એની આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેટલી હોય, શૂન્ય. આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેટલી હોય, આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, બરોબર. હવે થશે શું, તો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે એને મૂકશો તો એમાં જે પ્રેરિત ડાયપોલ હશે એ કઈ દિશામાં હશે, તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એનો મતલબ એને અપાકર્ષી બળ લાગશે ને, વિરુદ્ધ દિશામાં હોય તો એને શું લાગે, અપાકર્ષી બળ લાગે. હવે અપાકર્ષી બળ લાગે છે એનો મતલબ શું, તો કે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અથવા એને અપાકર્ષણ અનુભવાશે. હવે ધારો કે અહીંયા આ તો આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરી, ધારો કે અસમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરી, એનો મતલબ એક જગ્યાએ તીવ્રતા વધારે છે, એક જગ્યાએ તીવ્રતા ઓછી છે, તો એ ગતિ કઈ તરફ કરશે, તો કે વધારે તીવ્રતાથી ઓછી તીવ્રતા તરફ. હવે ધારો કે આપણને અપાકર્ષણ લાગે છે, બરોબર, ધારો કે આપણને આપણા શરીર સાથે નોર્થ પોલ જોડાયેલો છે, બરોબર, તમે એક બહુ મોટા ચુંબકના નોર્થ પોલ ઉપર છો અને સામે એ બહુ મોટો ચુંબક છે અને એનો નોર્થ પોલ છે, તો તમને એનાથી શું લાગશે, અપાકર્ષણ. હવે જેમ તમે નબળા ચુંબકીય ક્ષેત્રમાં જાશો એમ અપાકર્ષણ ઘટતું જશે, તો તમે તો એવો જ પ્રયત્ન કરશો ને કે તમને ઓછું અપાકર્ષી બળ લાગે. તો અહીંયા જેવો આ પદાર્થને આપણે મૂકશું ને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં, તો એ પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ જશે. તો એનો મતલબ આ એક ગુણધર્મ છે કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એને બળ કઈ દિશામાં લાગે, બળ પ્રબળથી
अथवा गति कई तरफ ही करशे, तो कई गति करशे प्रबल थी निर्बल चुंबकीय क्षेत्र तरफ। बराबर, अहींया जे क्षेत्र वात करीए छीए ई चुंबकीय क्षेत्र ज छे, एटले घड़ीए घड़ीए लगतो नथी। बराबर, हवे जो एने तमे बाह्य चुंबकीय क्षेत्र में मूकशो तो खाली प्रेरण ज थशे। बराबर, अने जे प्रेरित डायपोल मूमेंट छे एनु मूल्य खूबज नानू हशे अने ऋण हशे। ऋण शू कामे हशे, तो के विरुद्ध दिशा में हशे। तो एना उपरथी तमे एम कही सको कि आना माटे ची छे चुंबकीय ससेप्टिबिलिटी, एनु मूल्य ऋण होय छे अने खूब नानू होय छे। एनु मूल्य ऋण होय छे अने खूब नानू होय छे। बराबर, कई रेन्जनू? तो के -10^-9 एकम रहित छे ची। हवे ची पर थी तमने म्यू आर मड़ी सके, सापेक्ष परमिएबिलिटी। म्यू आर बराबर 1+ ची हतु। हवे ची नू मूल्य केवु छे? तो के मानी लियो के -0.001, तो -0.001 એટલે થશે +0.999, એટલે કે આનું મૂલ્ય છે એ લગભગ મ્યુ આર નું અરાઉન્ડ 0.009995 આવું કંઈક હશે। એનો મતલબ આ ઓલમોસ્ટ એકની નજીક છે, પણ એકથી કેવું છે ઓછું। તો એનો મતલબ મ્યુ આર નું મૂલ્ય એક કરતા નાનું। હવે નાનું એટલે કેવું? તો કે નજીકનું જ, એકદમ એકથી થોડુંક જ ઓછું। કોનું મૂલ્ય? તો કે સાપેક્ષ પરમિએબિલિટીનું। આ વાત કરી આપણે, બરોબર। હવે આના ડાયામેગ્નેટિક પદાર્થોના ગુણ આપણે ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણમાં આપણે આપી શકીએ NaCl આપી શકીએ, પાણી આપી શકીએ। આ બધા છે એ ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણ છે। બરોબર, જેમાં બંધારણ કેવું હશે? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે પણ જોડમાં હશે, એકબીજાની અસર શું કરતા હશે? કેન્સલ। એટલે એના માટે આણ્વિક ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? શૂન્ય હશે। હવે જો તમે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે? તો કે જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બરોબર, તો ક્ષેત્ર રેખા શું થશે? તો કે અમુક ક્ષેત્ર રેખા તો એમાંથી પસાર થશે જ, બરોબર, પણ બાહ્ય અંદર શું હશે? તો કે અંદર એવી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે જે બાહ્યનો વિરોધ કરે, એનો મતલબ એને અપાકર્ષે, તો ક્ષેત્ર રેખાઓ અપાકર્ષણ માટે આ રીતે દૂર દૂર થઈ જશે, બહાર પાછી સેમ અવસ્થામાં આવી જશે। પણ પદાર્થની વાત કરો તો એ શું કરશે? અપાકર્ષે। એનો મતલબ જે આ ક્ષેત્ર રેખાઓની ઘનતા છે ને એ અંદર ઓછી હશે, દૂર દૂર હશે। જો અહીંયા આટલા જ ગાળામાં કેટલી ક્ષેત્ર રેખાઓ છે? 3। આટલા ગાળામાં પદાર્થની અંદર કેટલી ક્ષેત્ર રેખા છે? 1 જ। એટલે ક્ષેત્ર રેખાઓ કેવી રહેશે? દૂર દૂર। હવે જનરલ કેસમાં બધા જ ડાયામેગ્નેટિક પદાર્થો આ જ રીતે બિહેવ કરે, પણ આમાં એક અપવાદ છે। આખા ક્લાસમાં એક બે તો અપવાદ હોય જ ને, એ રીતે આમાં પણ અપવાદ છે સુપર કંડક્ટર। હવે સુપર કંડક્ટર છે પદાર્થો, એ આમાં અપવાદ છે। શું કામે અપવાદ છે? તો કે સુપર કંડક્ટર એવા પદાર્થ છે જેમાં તમે જેટલું બાહ્ય તીવ્રતા લાગુ પાડો અંદર જે પ્રેરિત ડાયપોલ છે ને એટલી જ થશે। એટલે ધારો કે તમે બીનું મૂલ્ય 1000 એમ્પિયર × મીટર ઇન્વર્સ રાખો તો તમને એમનું મૂલ્ય કેટલું મળશે? -1000 એમ્પિયર × મીટર ઇન્વર્સ। એમનું મૂલ્ય કેટલું મળશે તમને? એમનું મૂલ્ય મળશે -1000 એમ્પિયર × મીટર ઇન્વર્સ। હવે આપણી પાસે એમ બરાબર શું છે? C×H। હવે તમે એચનું મૂલ્ય કેટલું રાખ્યું હતું? તો કે 1000। એમનું મૂલ્ય તમને કેટલું મળ્યું? -1000। તો એનો મતલબ ચીનું મૂલ્ય કેટલું છે? -1। તો તમે જોઈ શકો છો એમ કે બાકી બધા જ ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચીનું મૂલ્ય ઋણ હોય છે પણ ખૂબ જ નાનું હોય છે, જ્યારે સુપર કંડક્ટર્સ માટે શું થાય? ચીનું મૂલ્ય ઋણ તો એના માટે પણ છે, વિરુદ્ધ દિશામાં જ ડાયપોલ પ્રેરાશે, પણ એનું મૂલ્ય કેટલું છે? -1। એનો મતલબ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને ખૂબ જ પ્રબળતાથી અપાકર્ષશે, જે આ અપાકર્ષણ અનુભવતું હતું ને, નબળું અપાકર્ષણ, આમાં એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું ને તો એ નબળું અપાકર્ષણ અનુભવે। શું કરે? નબળું અપાકર્ષણ અનુભવે, જ્યારે સુપર કંડક્ટર શું કરશે? પ્રબળ અપાકર્ષણ અનુભવશે। એટલા માટે થઈને
सुपर कंडक्टर छे ने चुंबक ने उपा करशे, तो पाछु सामे चुंबक छे ई शुं करे, सुपर कंडक्टर ने उपा करशे। गतिनो त्रीजो नियम, साम सामे अपाकर्षी बळ लागे ने विरुद्ध दिशामां, तो आ नियमनो उपयोग करीने आपणे लेविटेटिंग ट्रेन एटले के जे पाटाथी थोड़ीक ऊपर चालती होय जेमां चुंबकनो उपयोग थयो होय एवी लेविटेटिंग ट्रेनमां आ कॉन्सेप्टनो उपयोग थाय छे કે જેમાં અપાકર્ષી બળ એટલું બધું પ્રબળ છે કે તમે ધારો ને તો પણ ટ્રેન છે ને ટ્રેનના ટાયર ઈ પાટાને અડે જ નહીં, અપાકર્ષે એટલા બધા અપાકર્ષે કે તમે એને આમ દૂર કાયદેસર જોઈ શકો વચ્ચે ગેપ, બરોબર? તમે ખાલી યુટ્યુબ ઉપર લેવિટેશનનો એક્સપેરિમેન્ટ કે કાંઈ પણ સર્ચ કરશો, શક્ય હશે તો હું મારા ફેસબુક ઉપર શેર કરી દઈશ, જોઈ લેજો ત્યાં। અને બાકી તમે જોશો યુટ્યુબ ઉપર પણ સર્ચ કરશો તો બહુ સરસ મજાનું લેવિટેટિંગ ટ્રેનનો તમને કોન્સેપ્ટવાળો વિડીયો મળી જશે। તો આ વાત કરી આપણે ડાયામેગ્નેટિક પદાર્થોની, જેના ઉદાહરણ જોયા આપણે કયા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય, એમાં સામાન્ય કયા અને અપવાદ કયા, અપવાદની પણ આપણે વાત કરી લીધી, બરોબર? અને એના બધા જ ગુણધર્મોની વાત કરી, શું કામે એની પાસે આવો ગુણધર્મ છે એની પણ ચર્ચા કરી, બરોબર? તો નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે વાત કરીએ ફેરોમેગ્નેટિક પદાર્થોની। તો હવે આપણે વાત કરશું પેરામેગ્નેટ પદાર્થોની। હવે પેરામેગ્નેટ પદાર્થો કોને કહેશું? તો કે ફેરોમેગ્નેટ, આપણે વાત કરી ડાયામેગ્નેટિકની, ડાયામેગ્નેટિક પદાર્થો જેવું જ પ્રત્યેક અણુ છે એની ડાયપોલ મુમેન્ટ કંઈક છે, બરોબર? જે આપણે ડાયામેગ્નેટિક પદાર્થમાં શું કીધું કે બધા એકબીજાની અસર શું કરી નાખે છે, કેન્સલ। પણ પેરામેગ્નેટિક પદાર્થોમાં એવું થશે નહીં। ઉદાહરણ તરીકે લઈએ તો એનેમાં, બરોબર, સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 11। બંધારણ શું છે, તો કે 1s2, 2s2, 3p6, 3s1, આવું જ કંઈક હોય ને? મને આમ કેમેસ્ટ્રીમાં તમને ખબર જ છે મને કેટલા ખતરનાક માર્ક્સ આવ્યા હતા, બરોબર, 12th માં। એટલે તો હવે આમાં બંધારણ શું થશે, તો કે આ રીતે એકબીજાની અસર નાબૂદ, આમાં પણ બે ઇલેક્ટ્રોન એકબીજાની અસર નાબૂદ, 6 ઇલેક્ટ્રોન શું કરશે, એકબીજાની અસર નાબૂદ। પણ એક ઇલેક્ટ્રોન હશે એની ડાયપોલ મુમેન્ટ તો આપણને ફાઇનલ રિઝલ્ટ આપશે કે નહીં? એક માટે તમને પરિણામી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ મળશે, કોના માટે, તો કે આ વાત કરી આપણે ખાલી એક અણુની। એનો મતલબ ડાયામેગ્નેટિક પદાર્થો એને કહેવા જેની આણ્વિક ડાયપોલ મુમેન્ટ શૂન્ય હોય, તો પેરામેગ્નેટિક પદાર્થો કોને કહેવા જેની આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય ના હોય એટલે કે અશૂન્ય હોય। એનો મતલબ આ પદાર્થ એવો છે કે જેમાં તમને આ રીતે કંઈક ડાયપોલ મોમેન્ટ જોવા મળશે। આ પ્રત્યેક અણુની વાત થાય છે, જો અત્યારે આપણા જેટલા પણ દર્શાવ્યા છે એ એક એક અણુની વાત થાય છે। પ્રત્યેક અણુ છે એની પાસે કાંઈક પરિણામી આણ્વિક ડાયપોલ મોમેન્ટ હશે, બરોબર? પણ આખા પદાર્થની તમે ડાયપોલ મોમેન્ટની વાત કરો, ધારો કે હું અહીંયાથી એક નાનકડો એવો ભાગ પસંદ કરું, બરોબર, આટલા ભાગને આપણે સિલેક્ટ કરીએ, તો આમાં તમે જુઓ આ જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં છે, ઓલમોસ્ટ એમ કહી શકીએ, બરોબર? ધારો કે આમ મેં દોરી આકૃતિ, તો આ બે એકબીજાની અસર નાબૂદ કરશે, એવું જ આ બે સાથે થશે। તો તમે નાનકડા એવા કદમાં કુલ ડાયપોલ મોમેન્ટ, આણ્વિક ડાયપોલ મોમેન્ટ નથી કહેતો, આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ વિચારો તો એ કેટલી મળે તમને, શૂન્ય। એનો મતલબ આ પદાર્થ અત્યારે ચુંબક તરીકે વર્તતો નથી, શું કામે, તો કે એની ડાયપોલ મોમેન્ટ પ્રત્યેક અણુ પાસે છે, આણ્વિક ડાયપોલ મોમેન્ટ છે, બટ કેવી છે, તો કે અસ્તવ્યસ્ત દિશામાં, બધી એકબીજાની અસર શું કરતી હશે, ઓલમોસ્ટ નાબૂદ। એનો મતલબ આ પદાર્થ અત્યારે ચુંબક તરીકે વર્તતો નથી। બેમાં ફેર સમજાઈ ગયો,
डायमेग्नेटिक पदार्थों को कहवाशे जेनी आणविक डायपोल मुमेंट ज शून्य हो, एक अणु है डायपोल मुमेंट धरावता ज नथी। पण पेरामेग्नेटिक पदार्थों को कहसू तो के जेनी आणविक डायपोल मुमेंट शून्य ना हो, पण अस्तव्यस्त दिशा में होय, सामान्य परिस्थिति की बात करूँ छू। हवे जेवू तमे बाह्य चुंबकीय क्षेत्र लागू पाड़ो, जेवू तमे बाह्य चुंबकीय क्षेत्र लागू पाड़सो तो एवं शू थे बधी जे अस्तव्यस्त हती ई बधी केम गोठवाशे, बधी उपर टोर्क लागशे, बधी आणविक डायपोल उपर टोर्क लागशे, अने टोर्क लागे तो बधी डायपोल कई दिशा में गोठवावानो प्रयत्न करे तो के जे दिशा में बाह्य चुंबकीय क्षेत्र होय, तो एनो मतलब आ बधी कई दिशा में गोठवाशे तो के बधे बधी नहीं गोठवाय, पण ऑलमोस्ट ई दिशा में, जे दिशा में चुंबकीय क्षेत्र छे ईज दिशा में तमने कंईक परिणामी डायपोल मुमेंट मळशे। आम एक्जेक्ट 100% थी जाए एवं नहीं थे, एवं पण थाशे, पण सामान्य परिस्थिति में नहीं थे, ई क्यारे थाशे एनी चर्चा हमणा करिए। पण ऑलमोस्ट बधीनी दिशा कई तरफ थी जाए तो के बाह्य क्षेत्रनी दिशा में, तो ओलाथी एक्जेक्ट विरुद्ध थयुं आमा ना, एना जेवुं ज थयुं, पण एमां तो शुं हतुं, आणविक डायपोल मुमेंट ज शून्य हती, एटले तमारे प्रेरित डायपोल मुमेंट ने ध्यान में लेवी पड़ी। अहीं शू थू, प्रेरित डायपोल मुमेंट मड़ी गई तो आपणे, सॉरी अहीं आपणे शू थू तो के आ आणविक डायपोल मुमेंट बधी एक दिशा में मड़ी गई तो आपणे प्रेरित डायपोल मुमेंट ने शू करी नाखशू, अवगणी नाखशू। शू कामे तो के आपणे पहेलां ज कीधुं तुं के आणविक डायपोल मुमेंटनी सापेक्षे प्रेरित डायपोल मुमेंट हशे एनुं मूल्य खूब ज केवुं हशे, खूब ज नानुं हशे, तो आपणे एनी असरने ज अवगणी नाखीए। तो आम विरुद्ध दिशा में पण थोड़ूक आपणने प्रेरित डायपोल जोवा मळशे, पण आपणे एनी असरने शू करी नाखशू, नाबूद गणशू नहीं, खूब ज मूल्य एनुं नानुं हशे। तो मोटो जवाब कोना लीधे मळशे, तो के मोटो जवाब मळशे कोना लीधे, आ आणविक डायपोल जे एक ज दिशा में गोठवाणी छे एना लीधे। टपा पड़ता है कि नहीं पड़ता है? तो बाह्य चुंबकीय क्षेत्र जेवुं लागू पाड़शो एटले बधी गोठवाई जशे एक ज दिशा में, बराबर। तो आ केस में तमने एम मळशे, एम बराबर ची इंटू एच। हवे अहीं शुं थयुं तो के एम तमने कई दिशा में मळ्युं, तो के जे दिशा में एच हतुं ईज तरफ बाह्य डायपोल मुमेंट हती ईज दिशा में तमने प्रेरित डायपोल मुमेंट पण मळ्युं। एनो मतलब एच जो जे दिशा में तमे आने धन लेता हो तो एम पण कई दिशा में आवशे, धन, पण एनुं मूल्य पण केवुं हशे, खूब ज नानुं। जे आ आणविक डायपोल गोठवाशे ने एक दिशा में एनी जे डायपोल मुमेंट हशे एनुं मूल्य पण खूब ज नानुं हशे। हवे नानुं हशे एनो मतलब शुं के जो तमे अहींया आ एक एम्पियर इंटू मीटर इनवर्स राखो तो तमने एम नो जवाब मळशे 10^-3 एम्पियर इंटू मीटर इनवर्स, पण आ वखते केवुं मळशे, प्लस मळशे, आ वखते केवुं मळशे, प्लस मळशे। तो एना उपरथी तमे एम कही शको के चीनुं मूल्य केवुं हशे, चीनुं मूल्य कन्फर्म थई गयुं के धन ज होवुं जोईए, पण पाछुं केवुं हशे, खूब नानुं, कारण के जो तमे अहींया जवाब 10^-3 जोतो होय तो एक ने कोना वडे गुणवा पड़े, 10^-3 वडे, एनो मतलब आनी रेन्ज पण केटली होय, 10^-3 થી 10^-9, पण आ वखते केवी हशे, प्लस हशे, केवी हशे, प्लस हशे। तो पेरामेग्नेटिक पदार्थों माटे चीनुं मूल्य तमने धन मळशे अने खूब नानुं मळशे। हवे बाह्य चुंबकीय क्षेत्र में जो तमे पेरामेग्नेटिक पदार्थ ने मूकशो तो शुं थशे, तो के ई आकर्षण अनुभवशे। डायमेग्नेटिक में शुं थतुं हतुं, अपाकर्षण, विरुद्ध दिशा में थतुं हतुं, पण अहींया शुं थाय छे, आकर्षण, पण ई आकर्षणनुं मूल्य पण केवुं हशे, खूब नानुं। એટલે આમાં આપણે એમ ન કહી શકીએ કે પ્રબળ આકર્ષણ અનુભવે, ઈ ફેરોમેગ્નેટિક પદાર્થોમાં થશે। અત્યારે આપણે કહી શકીએ કે ઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આકર્ષણ અનુભવશે, પણ કેવું, તો કે નિર્બળ આકર્ષણ। તો અહીંયા જો આપણે ગુણધર્મની વાત કરવી હોય, બરોબર, આના ઉદાહરણ કેવા હોય તો આના ઉદાહરણ થશે, વાત કરીએ તો કેલ્શિયમ છે આનું ઉદાહરણ થશે, એલ્યુમિનિયમ છે આનું ઉદાહરણ થશે, તો આવા બધા ઉદાહરણ, O2 ઓક્સિજન છે STPA, ઈ આના ઉદાહરણ થશે પેરામેગ્નેટિક પદાર્થોના, બરોબર। તો આ બધા એના ઉદાહરણ થયા।
હવે જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ શું થશે, તો કે એની જે પણ આણ્વિક ડાયપોલ મુમેન્ટ હતી એ બધી કઈ દિશામાં ગોઠવાની, તો કે ચુંબકીય ક્ષેત્રની, બાહ્ય ક્ષેત્રની દિશામાં. એટલે એ નિર્બળ આકર્ષણ અનુભવશે. તો જે કંઈ પણ પોઈન્ટ છે એ પોઈન્ટ વાઇઝ હું લખી નાખું છું, બરોબર. એના ગુણધર્મ જે છે થોડાક ફિઝિકલી એક્ટિવ રહેજો, સાવ આખો દિવસ મોબાઈલની સામે ને બેસી બેસીને આમ ટૂંકમાં ગુડુંદિયા જેવા ન થઈ જતા. એમ ઘણા બધા તો મારા ઘનિષ્ઠ મિત્રો છે એ ઓલરેડી છે જ વ્યવસ્થિત, બરાબર, જેને હેલ્ધી કહેવાય, ફેટ ન કહેવાય, એના માટે પર્ટિક્યુલર એક વર્ડ છે. આમ ફેટ કહીએ ને તો આમ દુઃખ માની જાય એમ, બરાબર. આપણે ફેટ નથી કહેતા, આપણે એને હેલ્ધી કહીએ છીએ. તો હેલ્ધીમાંથી એક્સ્ટ્રા હેલ્ધી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. એટલે થોડુંક કંઈક ફિઝિકલ એક્સરસાઇઝ, કંઈક સ્પોર્ટ્સને એવું રમતા રહેજો. કોરોના છે એમાં ના નહીં, પણ પછી હાવ કોરોના જાય ને બીજી બીમારીઓ આવી જાય એવું ન કરતા. તો પહેલી વસ્તુ શું, તો કે એની પાસે આણ્વિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. બાહ્ય ક્ષેત્રમાં, અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત છે, બાહ્ય ક્ષેત્રમાં તે નિર્બળ આકર્ષણ અનુભવશે. શું કરશે? નિર્બળ આકર્ષણ અનુભવશે, બરોબર. શું કામે? એની ચર્ચા આપણે હમણાં જ કરી લીધી. ચીનું મૂલ્ય ધન હશે અને ખૂબ નાનું હશે, ચર્ચા કરી લીધી. શું કામે? તો વાત કરીએ મ્યુ આરની, સાપેક્ષ પરમિએબિલિટીની. ઈ થશે 1+ g. તો 10^-3 થી +10^-9 આવી રેન્જનું એનું મૂલ્ય હોય છે. તો અહીંયા 0.005 કે એવું કંઈ પણ હોય, બરાબર, તો એ એકમાં ઉમેરાય તો એ થઈ જાય 1.005 કે 1.001 કે એવું કંઈ. તો એનો મતલબ મ્યુઆરનું મૂલ્ય એક કરતાં થોડું વધારે હશે. કેટલું? બહુ વધારે નહીં, એક કરતાં થોડું વધારે. ડાયામેગ્નેટિક પદાર્થમાં મ્યુઆરનું મૂલ્ય એક કરતાં થોડુંક ઓછું, આમાં એક કરતાં થોડુંક વધારે. પછી જો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એને, તો શું થશે? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એને તો આકર્ષણ જ અનુભવાશે. તો એ કઈ દિશામાં ગતિ કરશે? નબળાથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. મને આકર્ષણ જ અનુભવાય છે, તો જે દિશા, જેમ જેમ હું પ્રબળ ક્ષેત્રમાં જઈશ તો એમ મને બળ વધારે ખેંચશે, તો હું વધારે એ દિશામાં ગતિ કરીશ. તો એનો મતલબ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં, અસમાન ક્ષેત્રમાં નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ઈ ગતિ કરે, બરોબર. આખું વાક્ય નથી લખતો, ઈ આ તરફ ગતિ કરશે. તો આ જે એની ગોઠવાવાની ક્ષમતા છે, એક દિશામાં ગોઠવાવાની ક્ષમતા, એ તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ચુંબકીય સસેપ્ટિબિલિટી જેમ હશે, બરોબર, ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય જે છે એ પદાર્થથી પદાર્થ ઉપર બદલાય છે. ધારો કે તમે અત્યારે એક પદાર્થ લીધો, તો બીજા પદાર્થમાં ધારો કે તમે સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, તો એટલી બધી ડાયપોલ છે એ એક દિશામાં ન પણ ગોઠવાય. પછી તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ચીનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે છે. ચીનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે છે. હવે તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે? તો કે જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, તો બધી શક્ય હશે ત્યાં સુધી કઈ દિશામાં ગોઠવાશે? તો કે બાહ્ય ક્ષેત્રની દિશામાં. પણ જો તમે તાપમાન વધારશો તો શું થશે? તો કે તાપમાન વધારશો તો એની અણુઓની અસ્તવ્યસ્તતા, વાઇબ્રેટ કરતા હોય ને, એ અસ્તવ્યસ્તતા જેટલી વધી જશે કે બધાય એક દિશામાં ગોઠવાશે નહીં, અથવા ઓછા ગોઠવાશે. એટલે આપણે કહેતા હતા કે જેમ ચુંબક માટે તમે તાપમાનનું મૂલ્ય વધારતા જાઓ, એનો ચુંબકત્વનો ગુણધર્મ ઘટતો જાય. શું કામે? તો કે જેમ તાપમાન વધારશો એમ અસ્તવ્યસ્તતા વધી જશે, અને અસ્તવ્યસ્તતા વધી જશે તો એક દિશામાં ગોઠવાશે નહીં, અને એક દિશામાં નહીં ગોઠવાય તો પ્રોબ્લેમ શું થશે? એનો ચુંબકત્વનો ગુણધર્મ ઓછો થઈ જશે, ઘટશે, બરોબર. તો આ તાપમાન ઉપર એનો આધાર છે. જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં
बाह्य चुंबकीय क्षेत्र में आपणे क्षेत्र रेखाओनी वात करीए तो आ बाह्य चुंबकीय क्षेत्र छे बराबर। हवे धारो के आ बाह्य चुंबकीय क्षेत्र में आपणे आवा पेरामेग्नेट पदार्थ ने मूको तो शू थे तो कि एक क्षेत्र रेखा तो आ रीते जाती जैसे बराबर सर्व सामान्य दर वक्ते आवे अत्र तत्र सर्वत्र तो अहीं शू थे तो कि आकर्षण बाह्य क्षेत्र है ये आकर्षे एनो मतलब आ क्षेत्र आ रेखा आम बहार जाती हे ने तो आ रीते आकर्षी ले अंदर तरफ थी जैसे बराबर एट क्षेत्र रेखाओ शू हे अंदर वधारे गीच हे हजी फेरोमेग्नेट आवशे एमां आनाथी ए गीच आवशे पण अत्यारे वात करीए तो पेरामेग्नेट पदार्थ में आ क्षेत्र रेखाओ पदार्थनी अंदर गीच हशे ज्यारे एने बाह्य क्षेत्र नी असर हेठळ राखवामां आवे बराबर। तो हवे आपणे वात करीए एम के जेम तापमान वधशे एम शुं थातुं जशे आ गुणधर्म घटतो जशे। हवे घटतो जशे कई रीते घटतो जशे तो के आपणे वात करीए तो के एम बराबर आवुं कंईक सूत्र छे सी इंटू बी जीरो ना छेद में टी आवुं कंईक छे। हवे एम एटले शुं तो के अंदर जे डायपोल मोमेंट प्रेराय छे ने ई बधी एक दिशा में जे गोठवाय छे ने ई अने टी शुं छे तो के तापमान तो तमे जोई शको छो एम के आ बाह्य क्षेत्र छे एने तो कोई फेर नथी पड़तो अचळांक छे आ सी छे ई क्यूरी नो अचळांक छे एने कंई फेर नहीं पड़े अचळ ज छे। तो तमे कही सको एम चले छे एकना छेद में टी एनो मतलब जेम तापमान वधारशो एम शू थशे जे प्रेरित मुमेंट हशे ई घटती जशे एटले के जेम तापमान वधारशो ने एम डायपोल नी एक दिशा में जे गोठवावानी क्षमता छे ने ई ओछी थई जशे एक ज दिशा में नहीं गोठवाय एनो मतलब मुमेंट छे ई घटशे। हवे बाह्य क्षेत्र माटे बी जीरो बराबर आपणे म्यू जीरो इंटू एच कहता था याद आवता है અને એમ માટે આપણે શું કહેતા હતા ચી ઇન્ટુ એચ આ લાસ્ટ લેક્ચરમાં બધું જોયું છે આપણે તો હવે જો હું આમાં આ સૂત્રમાં આ બે કિંમત મૂકી દઉં આ બે કિંમત હું મૂકી બતાવું તમે મૂકી બતાવો હું પણ મૂકી બતાવું હવે જો મૂકી બતાવીએ તો શું થશે તો કે એમની જગ્યાએ શું આવી જશે ચી ઇન્ટુ એચ સી એમને બી ઝીરોની જગ્યાએ શું આવી જશે મ્યુ ઝીરો ઇન્ટુ એચ ના છેદમાં ટી તો એચ અને એચ શું થઈ જશે કેન્સલ તો શું વધશે તો કે વધશે શું તો કે ચી બરાબર સી ઇન્ટુ મ્યુ ઝીરો અપોન ટી તો આ આપણને સંબંધ મળી ગયો તાપમાન અને પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી વચ્ચેનો ચી અને ટી વચ્ચેનો સંબંધ મળી ગયો કેવી મજા આવે બોલવાની ચી અને ટી આ બે તો અચળ છે એટલે જી અને ટી વચ્ચેનો સંબંધ પણ ધ્યાન શું રાખવાનું તાપમાન ટી ફક્ત શેમાં લેવાનું કેલ્વિનમાં તાપમાન ટી શેમાં લેવાનું ફક્ત કેલ્વિનમાં તો આ આપણને સંબંધ મળી ગયો જી અને ટી વચ્ચેનો એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી અને તાપમાન વચ્ચેનો જેમ તાપમાન વધારતા જશો એમ આ મૂલ્ય શું થતું જશે ઘટતું જશે અને જેમ જી ઘટશે એમ અંદરનું પ્રેરણ ઘટશે પ્રેરણ ઘટશે એટલે એનો ચુંબકત્વનો ગુણધર્મ એને આકર્ષવાની ક્ષમતા છે એ શું થતી જશે ઘટતી જશે બરાબર। તો આજે આપણે વાત કરી સૌથી પહેલાં ડાયામેગ્નેટિક પદાર્થો એના ગુણધર્મોની એની લાક્ષણિકતાઓ શું કામે એવું થાય છે એ બધી જ ચર્ચા કરી પછી આપણે વાત કરી પેરામેગ્નેટિક પદાર્થોની તો આ બે ટોપિક અને એના રિલેટેડ જે કંઈ પણ થિયરી છે એ બધી તમારે લીથામાંથી પછી આમાં જે કંઈ પણ પોઈન્ટ તમને નોટ કરવા જેવા લાગે ત્યાં પોઝ કરી અને તમે નોટ કરી લો અને હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરો બરાબર। તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ વેરી બેસ્ટ।